હેલો મિત્રો, નમસ્તે. એમ બી ગોસ્વામીના જય મહાદેવ. આજે આપણે એક ભાવનગરથી દૂર પડે ઝાંઝરિયા હનુમાનજીનું મંદિર આવેલું છે ત્યાં જવાના છીએ. તો આપણે આ ઝાંઝરિયા હનુમાનજી મંદિરે ક્યાંથી પહોંચાય ને મંદિર વિશે ઇતિહાસ તમને આ ભાવનગરથી તળાજા જતા રસ્તા ઉપર જ છે. આ ઝાંઝરિયા હનુમાનજી જવાનું બોર્ડ આવી જાય છે. તો આપણે બધું વળી જવાનું છે અને ઝાંઝરિયા હનુમાનજી મંદિરે જઈ રહ્યા છીએ. મિત્રો, ભાવનગરથી 5 થી 6 કિલોમીટર જેટલું દૂર છે. આપણે અહીંયા પહોંચી ગયા છીએ મંદિરના ગેટ પાસે. તો તમે જોઈ શકો છો આ ઝાંઝરિયા હનુમાનજી મંદિરનો ગેટ છે. તો આપણે અંદર પસાર થઈ અંદર સામે મંદિર આવેલું છે. આ તમે અંદરનું દ્રશ્ય જોઈ શકો છો. મિત્રો, તો અહીંયા આપણે પેલા શ્રીફળ વેચાય છે. શ્રીફળ પ્રસાદીની પેલા લઈ લઈ પછી મંદિરે જઈ. મિત્રો, અહીંયા બધી સગવડતા છે. શરીફળ પ્રસાદી બધી વસ્તુઓ અહીંયા મળે છે. આપણે પેલા શરીફળ વધારી મંદિરે દર્શન કરવા જઈશું. મિત્રો, અહીંયા 3 મંદિર આવેલા છે. એક મંદિર છે મહાદેવનું, એક હનુમાનજી મહારાજનું અને એક છે બજરંગ દાસ બાપાનું. બાપુ બેઠા છે તો બાપુ માહિતી આપણે આ મંદિર વિશે જાણીએ. મંદિરનો ઇતિહાસ એવો છે કે લોકવાય કેમ કે આજથી 700-750 વર્ષ પહેલાંનું આ જૂનું હનુમાનજીનું મંદિર છે. અને આ એક કનાડા જ્ઞાતિ બ્રાહ્મણની સાથે અહીં સિંહોરમાં કનાડ ગામ છે ત્યાંથી સ્વયં પગે હાલીને અહીંયા આવેલા છે અને પગમાં ઝાંઝરી બાંધીને આવ્યા હતા એટલે એનું નામ ઝાંઝરિયા નામ પીધું છે. એ સિવાય બીજો ઇતિહાસ આઈનો એમ છે કે જે બગદાણા ગામમાં જે બાપા સીતારામ કહેવાય છે એવા મહાન સંત એવા બજરંગદાસ બાપુનો આ જન્મભૂમિ છે. મિત્રો, આ મંદિરનો ઇતિહાસ પણ આપણે જાણ્યો. અહીંયા હનુમાનજી દાદા ખુદ ઝાંઝર પહેરીને આવેલા હાલીને, એટલે તેમનું નામ ઝાંઝરિયા હનુમાનજી પડ્યું છે. આ બજરંગદાસ બાપાની જન્મભૂમિ પણ છે. તો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ ને શેર કરી ને કમેન્ટમાં જય હનુમાનજી લખજો. ને મિત્રો, આવા વિડીયા જોવા માટે તમે મારી ચેનલને બેલ આઇકન દબાવી રાખજો તો પહેલું નોટિફિકેશન તમને મળે. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ, જય હનુમાનજી.